નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 3ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર 9 આપણને આપેલી છે, મને ગમતું વૃક્ષ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે આપણને પ્રવૃત્તિઓ આપેલી છે તે બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર તમને મળતા રહે. તો જોઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 9, મને ગમતું વૃક્ષ, તેનું સંપૂર્ણ સોલ્યુશન. અહીંયા તમને કહ્યું છે કે તમને તમારી આસપાસના પર્યાવરણમાં નાના મોટા વૃક્ષો, વેલાઓ કે છોડ ઉગેલા જોવા મળતા હશે. આ બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઊંકી નીકળતા જોયા હશે. તેના કદ, દેખાવ, પાન, ફૂલ, ફળ, થડ, ડાળીઓ વગેરેમાં ફેરફાર હશે. આવી વિવિધતાઓને ધ્યાને લઈ આપેલા કોષ્ટકમાં વિવિધ વૃક્ષ, છોડ કે વેલાની માહિતી લખો. તે પૈકી કોઈ પણ 4ના પાનની આકૃતિ આપેલ જગ્યામાં દોરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વૃક્ષ, વેલો અને છોડનું નામ આપેલું છે. ત્યાર પછી તે ક્યાં જોવા મળ્યું, તે ફૂલનો રંગ, તે ફળ આપે છે કે નહીં અને એનો ઔષધીય ઉપયોગ. તો તુલસી, તુલસી ક્યાં જોવા મળ્યું, તો કે ઘરે. ફૂલનો રંગ, તો કે સફેદ અથવા જાંબલી. ફળ આપે છે, તો તુલસી ફળ નથી આપતું. એનો ઔષધીય ઉપયોગ, તો શરદી, ખાંસી અને ત્વચાના રોગો માટે. ત્યાર પછી આંબો છે, તો એ વાડીમાં જોવા મળ્યું. ફૂલનો રંગ પીળો હોય છે, એ ફળ આપે છે, તો હા, એના ફળને આપણે કેરી કહીએ છીએ અને પાચન સુધારવામાં ઉપયોગી છે, મદદરૂપ છે. ત્યાર પછી છે લીમડો. લીમડો મને પાદરે જોવા મળ્યું. ફૂલનો રંગ એનો સફેદ હોય છે, ફળ આપણને આપે છે, હા, એના ફળને આપણે લીંબોળી કહીએ છીએ અને એનો ઔષધીય ઉપયોગ જોઈએ તો એન્ટિસેપ્ટિક અને દાંતની તકલીફોમાં આપણે દાંતણ પણ કરતા હોઈએ છીએ. પીપરમેન્ટ નામનું જે વૃક્ષ હોય છે જે બગીચામાં જોવા મળ્યું મને, ફૂલનો રંગ સફેદ હતો, ફળ નથી આપતું અને દુખાવા માટે અને પેટની તકલીફો માટે ઉપયોગી છે. ત્યાર પછી બોરડી જે છે તે વાડીઓના શેઢે જોવા મળ્યું. ફૂલનો રંગ પીળો હતો, ફળ આપે છે, તો કે હા, એના ફળને આપણે બોર કહીએ છીએ અને ઔષધીય ઉપયોગ, તો કે પાચન સુધારવા અને ઉર્જાવર્ધક તરીકે. ત્યાર પછી આપણે જોઈએ ગુલમહોર. એ મને બગીચામાં જોવા મળ્યું. ફૂલનો રંગ એનો લાલ હોય છે, તે ફળ નથી આપતું, શરદી અને ખાંસીના રોગમાં ઉપયોગી છે. લીંબુ, તે વાડી અને ફાર્મ હાઉસમાં જોવા મળ્યું. સફેદ રંગના ફૂલો હોય છે, તે ફળ આપે છે, એના ફળને આપણે લીંબુ કહીએ છીએ અને એનું વિટામિન સી અને પાચન સુધારવામાં ઉપયોગી છે. ત્યાર પછી આંબલીનું વૃક્ષ, એ મિત્રની વાડીએ જોવા મળ્યું. પીળા રંગનું એનું ફૂલ હોય છે, તે ફળ આપે છે, તો કે હા, એના ફળને આપણે આંબલી કહીએ છીએ અને પાચન માટે ઉપયોગી છે. અરડુસી, એ ઘરે અને ફાર્મ હાઉસે જોવા મળ્યું. એના ફૂલ જે છે તે સફેદ રંગના હોય છે, એના ફળ હોય છે અને એ વાયુના દુખાવા માટે અથવા તો તેલ માટે આપણે ઉપયોગ કરીએ છીએ. પછી બેલ નામનું જે વૃક્ષ છે તે જંગલમાં જોવા મળે છે. ફૂલ હોય છે અને સફેદ કલરનું અને ફળ આપે છે, તો કે હા, અને ડાયાબિટીસ અને હૃદય રોગમાં ઉપયોગી છે. અશ્વગંધા, એ બગીચામાં જોવા મળ્યું. લીલા રંગનું એનું પાંદડું હોય છે, ફળ નથી આપતું અને ઉર્જાવર્ધક અને તણાવનાશક તરીકે ઉપયોગી છે. ચાલો, ત્યાર પછી ઉપરની માહિતીમાંથી કોઈ પણ 4 પાનની આકૃતિ અહીં આપેલ જગ્યામાં દોરો. તો સર્વપ્રથમ તમે જોશો તો આંબાના પાનની આકૃતિ આપણે દોરેલી છે. ત્યાર પછી છે કડવો લીમડો છે, તેનું પાન આપણે અહીંયા દર્શાવેલું છે. ત્યાર પછી છે ફુદીનાનું પાન અને ત્યાર પછી તમે જોશો તો લીંબુડીનું પર્ણ જે છે તે આપણે અહીંયા દર્શાવ્યું છે. મિત્રો, ધોરણ 3ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ બધી જ પ્રવૃત્તિઓ અને બધા જ પ્રોજેક્ટ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 99094-35-028 આ નંબર ઉપર સંપર્ક કરી કોન્ટેક્ટ કરી અને તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો અને મિત્રો સુધી અવશ્ય શેર કરજો. ફરી મળીશું આપણે આ ધોરણ 3ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર 10ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.